Hello everyone, welcome to Engineering Solution. Please like, share and subscribe this channel to get the next videos. Hello students, next આપણે metal casting processes unit 3 ની અંદર હવે આપણો next topic જે છે equipments used to prepare mold. હવે આની અંદર આમ જોઈએ ને તો આ એક મસ્ત અને મજા આવે એવો ટોપિક છે. ઇક્વિપમેન્ટ્સ કે જે મોલ્ડની પ્રિપેરેશન માટે વપરાતા હોય તો હવે આપણે ઇક્વિપમેન્ટ્સ જે છે ને એના વિશે આપણે ફટાફટ એક પછી એક જોતા જાઉં, કારણ કે ઘણા બધા ઇક્વિપમેન્ટ્સ જે છે એ મોલ્ડના પ્રિપેરેશન માટે વપરાતા હોય છે. અને મોલ્ડ જે છે એટલે શું એમ તો મોલ્ડ એટલે આપણે જે માટીનું બનાવેલું એક બીબું કે જેની અંદર આપણે માટીનું બનાવેલું એક આખું બીબું કે જેની અંદર આપણે કોઈ પણ જે છે પેટર્ન એને આપણે બનાવશું અને પેટર્નની અંદર રાખી દેશું અને પછી પેટર્ન બહાર કાઢી નાખશું એટલે પાછળનો જે ભાગ વધેલો છે આ રેતીનો એને તમે મોલ્ડ કહી શકો. આ આપણે પ્રીવિયસ લેક્ચર્સની અંદર આપણે જોઈ ગયા છીએ. ઓકે, અને અત્યારે આપણે કોમેન્ટમાં આવેલું હતું એટલા માટે આપણે હવે હાઇલાઇટરનો ઉપયોગ કરશું. જો તમને હાઇલાઇટરમાં કંઈ ન સેટિંગ આવતું હોય તો મને ખાસ તમે કોમેન્ટ બોક્સ થ્રુ મેસેજ કરીને કે જણાવી શકો છો. તો ઇક્વિપમેન્ટ્સ યુઝડ ટુ મેકિંગ મોલ્ડ એની અંદર બે વસ્તુ આવશે. ફર્સ્ટ વન ઇઝ હેન્ડ ટૂલ અને સેકન્ડ વન ઇઝ મોલ્ડ બોક્સિસ. હેન્ડ ટૂલ્સ અને મોલ્ડ બોક્સિસ. હેન્ડ ટૂલ્સ એટલે કે જે હાથે દ્વારા તમે વાપરી શકો તેવા હેન્ડ ટૂલ્સ આવશે અને મોલ્ડ બોક્સિસ જે છે એ બે પ્રકારના જ આવશે. એટલે આપણે બે વસ્તુ જે છે એ આપણે નેક્સ્ટ હવે જોતા જઈએ છીએ. હવે એની અંદર આવશે પહેલાં પહેલું એ છે સોવેલ. હવે સોવેલની અંદર સાવ ઇઝી સોવેલ જે છે ને એટલે કે આપણે એમ કહી શકીએ કે એક પ્રકારના પાવડા જેવું હોય કે આ શા માટે વપરાય તો કે મિક્સિંગ એન્ડ ટેપરિંગ ઓફ મોલ્ડિંગ સેન્ડ એન્ડ ફોર મૂવિંગ ધ સેન્ડ ફ્રોમ પાઇલ ટુ ફ્લાસ્ક. એટલે કે તમે જે સેન્ડ હોય તે સેન્ડને તમે નીચે જે રો મટીરિયલ જ્યાં પડેલું હોય તે રેતીના ઢગલામાંથી એ રેતી ભરી સેન્ડ ભરી અને તમે એને મોલ્ડના બોક્સની અંદર તમે એને નાખી શકો તેના માટે આનો ઉપયોગ થાય સોવેલનો. એક સાવ ઇઝી વસ્તુ છે ને, એમાં માટે કાંઈ હાર્ડ જરૂરી નથી. એમ ફાઉન્ડ્રીની અંદર જ્યાં રેતી પડેલી હોય તો રેતીને ટૂંકમાં ઉપાડી અને તમે નાખી શકો. અને આ તમારી ફિગર જે છે બધી આ બુકની ફિગર છે આવડિયા. એટલે તમને સોવેલ તમે પૂછીએ કે ડિસ્ક્રાઇબ ઓર ગીવ એની 5 ઇક્વિપમેન્ટ્સ યુઝડ ટુ પ્રિપેર મોલ્ડ તો તમે આવી આ આકૃતિ જે છે આ દોરી શકો. ઇચ એન્ડ એવરી બધામાં મેં જે છે આપણી બુકની આકૃતિ એક એક અહીં રાખેલી જ છે તો ખાસ તમે જરીક જોતા જાજો, કારણ કે દર વખતે હું પછી બોલીશ નહીં. હવે અહીંયા આ સોવેલ આપણે જોયું કે આ સોવેલની આવી ફિઝિકલી આવી બધી આકૃતિઓ છે. હવે નેક્સ્ટ આપણે એના પછી આવે છે એ છે રીડલ. રીડલ એટલે કે ચારણી. હવે ચારણી એટલે એનો ઉપયોગ વી કેન સે દેટ સીવ ઓર સ્ક્રીન, બરાબર છે. એને તમે સીવે કહી શકો અને સ્ક્રીને કહી શકો, બરાબર. હવે ચારણી ચારણીની અંદર શું આવે યુઝડ ટુ રિમૂવ બિટ્સ ઓફ મેટલ્સ એન્ડ ફોરેન પાર્ટિકલ્સ. એટલે કે જે મોટા હોય અને અનઇવન પાર્ટિકલ્સ હોય બીજી ધાતુઓના પાર્ટિકલ્સ હોય તો બધા પાર્ટિકલ્સને રિમૂવ કરવા માટે ચારણીનો ઉપયોગ થાય. આ પણ કાંઈ એવી કાંઈ હાર્ડ વસ્તુ નથી કે જે તમને ના સમજાય એમ. અને ધ સાઇઝ ઓફ ધ ઓપનિંગ ઇન ધ મેશ ઇન્ડિકેટ્સ ધ સાઇઝ ઓફ ધ રીડલ, બરાબર. ઉપરની આ જે સાઇઝ જે છે એ સાઇઝ ઓફ ધ મેશ એ, બરાબર. આ જે ચારણીનું જે હોય એ આપણને એવું દર્શાવે છે કે રીડલ નું સાઇઝ કેવડી છે. તો આ ઓપનિંગ જે સાઇઝ જે છે આ ઉપરની સાઇઝ એ આપણને બતાવે કે આ એ જે છે એનું માપ છે રીડલનું કે ચારણી કેવડી હોવી જોઈએ. આ તમે વર્કશોપમાં કે ત્યાં કોઈ પણ જગ્યાએ જાઓ ને એટલે એની રીતે એની એક માપની હોય ચારણી અને એ આપણને ઇઝીલી ખબર પડી જાય કે આ ચારણી જે છે એ આ કાસ્ટિંગ માટે એના માટે યુઝ થાય છે એમ. હોમ યુઝ માટે આના હોય. નેક્સ્ટ આવે છે એના પછી રેમર્સ. રેમર્સ એટલે કે યુઝડ ટુ પેક ધ સેન્ડ ઇવનલી in the mold and for ramming into a corners. એટલે કે આ બધા રેમર છે. રેમર એટલે કે ટૂંકમાં આપણે રેતીને દાબવા માટે વપરાય. ઓકે, રેતીને દાબવા માટે આવી રીતના ક્યાંય કોઈ બોક્સની અંદર રેતી જે અહીં ભરેલી હોય આખી આખી, બરાબર. તો રેતીને તમારે દાબવી છે તો આ તમે રેમર વડે એને પ્રેસ કરીને તમે દાબી શકો. તો એના માટે જો પિન રેમર આવે, હેન્ડ રેમર આવે અને ફ્લોર રેમર આવે, બરાબર છે. આવી રીતે ત્રણેય પ્રકારના રેમર આવે કે જેના દ્વારા તમે એને દાબી શકો। આ ફ્લોર રેમર છે, આ નીચેનો પાર્ટ જે છે ને એનો ઉપયોગ થાય। આ પિન રેમર છે, એમ કોઈ જગ્યાએ નાનું એવું હોય ને એને તમારે દબાવવું હોય તો આનો ઉપયોગ થાય। આ હેન્ડ રેમર છે અને આ ફ્લોર રેમર છે। જો હું આવી રીતના કાઢી નાખું છું આ બધું આપણે જે મેં અહીંયા લખેલું હોય, એનું કારણ છે કે જેથી કરીને તમે આની સ્ક્રીનશોટ પાડી અને તમે આને સેવ પણ કરી શકો અને અથવા તો આ ફિગર તમે આકૃતિમાં દોરી શકો। આ બધી બુકની જ ફિગર્સ લીધેલી છે। નેક્સ્ટ આવે છે સ્ટ્રાઇક ઓફ બાર એન્ડ વેન્ટ રોડ। સ્ટ્રાઇક ઓફ બાર એન્ડ વેન્ટ રોડ એટલે કે અને એમ તમે કહી શકો કે આ સ્ટ્રાઇક ઓફ બાર જે છે ને એ આપણે ઓલું સ્ટિકલ બોર્ડની અંદર જે આપણે રેતી જે ભરેલી હોય મોલ્ડના બોક્સની અંદર, રેતીના મોલ્ડના બોક્સની અંદર રેતી ભરેલી હોય તો રેતીની સપોઝ કે માની લો કે આ તમે એક જ મિનિટ હો, હા સપોઝ કે માની લો કે આવી રીતના કોઈ જગ્યાએ રેતી ભરેલી છે તો આ રેતીને ઉપર આમ ખડબચડી હશે ને જ્યારે તમે રેતી ભરશો ત્યારે। હવે આને તમારે ફ્લેટ કરવી હોય તો ફ્લેટ કરવા માટે આને તમારે એની ઉપરથી આમ મૂવ અપ કરાવવાનું, બરાબર છે, આમ એની ઉપર આમ એને સ્લીપ કરાવડાવવાનું એટલે એ નીકળી જશે। વેન્ટ રોડ જે છે એટલે એની અંદર જે છે આમ ખાંચા પાડવા માટે અંદરની સાઈડમાં, સપોઝ કે માની લો કે આ જે છે બોક્સ જે છે તો એની અંદર આમ ખાંચા પાડવા માટે, જ્યાંથી એને ગેસીસ ને એ બધી વસ્તુઓ બહાર નીકળી શકે એના માટે। હવે આના વિશે જોઈ લઈએ કે શું કહેવા માંગે છે। તો એમાં આવે છે સૌથી પહેલાં સ્ટ્રાઇક ઓફ બાર। હા, તો સ્ટ્રાઇક ઓફ બાર એટલે કે યુઝડ ફોર રિમૂવિંગ એક્સેસ સેન્ડ ફ્રોમ ધ મોલ્ડ બોક્સ। ઇટ ઇઝ લોંગ સ્ટ્રીપ ઓર બાર હેવિંગ ફાઇન સરફેસ ફિનિશ વિથ વન એજ બેવેલ્ડ। એની એક એજ જે છે આવી રીતના એક વળેલી હોય, એવી રીતની વળેલી હોય, એવી રીતના સ્ટ્રાઇક ઓફ બાર કે વેન્ટ રોડ જે છે એ લોંગ સ્ટીલ રોડ હોય હેવિંગ વુડ હેન્ડલ, લાકડાનું હેન્ડલ હોય અને આગળની સાઈડમાં જે છે પિન પોઈન્ટ જેવું હોય એક, બરાબર, કે જ્યાં શાર્પ એજ હોય એમ એકદમ ધારદાર હોય અને એ જે છે તમે વેન્ટ બનાવી શકો, વેન્ટ એટલે કે ખાંચા બનાવી શકો, બરાબર, નાના નાના ખાંચા બનાવી શકો કે એની અંદર ટાઈમ ઓફ ધ પોરિંગ ઓફ ધ મેટલ ઇનસાઇડ ધ મોલ્ડ એટલે કે જ્યારે તમે મોલ્ડની અંદર તમે મેટલને પોર કરતા હો તો આજુબાજુમાંથી ગેસીસને બહાર કાઢવા માટે તમે આ વેન્ટ દોરો દ્વારા અહીંયા તમે હોલ પાડી શકો, નાના નાના ઝીણા ઝીણા। કાસ્ટિંગ રિલેટેડ જે છે આ થોડાક આપણને એમ લાગે કે આ હાર્ડ છે પણ આ કાંઈ નથી, એમાં એકદમ ઇઝી બધી વસ્તુઓ છે એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી, ના ખ્યાલ આવે તો કહેજો। હવે અહીંયા જે છે એ મેં તમને બંનેના મેં ફિઝિકલી પોઈન્ટ આઉટ કરી દઉં છું અહીંયા હું તમને કે કઈ રીતનું આ જે છે ને એ, હા જો આ સ્ટ્રાઇક ઓફ બાર એક પ્રકારનું આ સ્ટ્રાઇક ઓફ બાર જ છે આ, ઓકે। અને આ જો તમે આ મોલ્ડનું બોક્સ ભરે છે અત્યારે આ કોપ અથવા ડ્રેક કોઈ પણ એક, આ સેન્ડ જે છે ઉપરની સેન્ડ એને આવી રીતના સ્લાઇડ કરી અને આને જે છે એકદમ મસ્ત કરી દઈએ, બરાબર, એકદમ ફ્લેટ કરી દઈએ। અને આ જે છે એ વેન્ટ રોડ છે, જો અહીંયા ખાંચા કરવા માટે, બરાબર, જે આ પોરિંગ માટેનું છે અને આખે આખું આ જે છે એ કોપ છે ઉપરનો ભાગ છે, તો ઉપરથી જો અહીંથી મેટલની અંદર રેડવામાં આવે અહીંથી અંદર, બરાબર, તો અહીંયા જે છે ને વેન્ટ રોડ છે એ પણ એના જગ્યા ઉપર જ કરવાના હોય, એની એક સિમ્પલ જગ્યા ઉપર જોવું પડે, બરાબર, એ કાસ્ટિંગ અહીંયા નથી આવતું ને એ પાછું જોવું પડે એટલે બધી વસ્તુ વિચારીને કરવાની હોય એટલે આ જે છે એને કહેવાય વેન્ટ રોડ। વેન્ટ રોડ આવી રીતના વાયર ફોર્મમાં પણ હોય એટલે એ કાંઈ એ પણ વેન્ટ રોડ જ કહેવાય અને બાજુમાં જે છે એ સ્ટ્રાઇક ઓફ બાર। નેક્સ્ટ આવે છે ટ્રોવેલ। ટ્રોવેલ કેના માટે યુઝ થાય? ટ્રોવેલ સાવ બીજી વસ્તુ છે, ટ્રોવેલ આપણે ખબર છે કે લેલું અથવા તો તમે એને આપણે કહેવાય ચૂનું છાંટવા, ચૂના છાંટવાનું હોય તો એવું પણ તમે એને કહી શકો, તો એ જે છે એને પણ તમે ઓલું કહી શકો ટ્રોવેલ ટ્રોવેલ। અને ઇટ ઇઝ યુઝડ ટુ શેપ એન્ડ સ્મૂધન ધ સરફેસ ઓફ ધ મોલ્ડ એન્ડ ફોર ડુઈંગ માઇનર રિપેર્સ, બરાબર, એ મોલ્ડની સરફેસ હોય એને તમે આકાર આપવા માટે, પછી માઇનોરલી કાંઈ રિમૂવિંગ સેન્ડને રિમૂવ કરવા માટે, એ બધા માટે આ ટ્રોવેલ્સનો ઉપયોગ થાય છે। અને ધીઝ આર મેડ ઓફ સ્ટીલ એન્ડ આર રિલેટિવલી લોંગ એન્ડ નેરો, બરાબર છે, લાંબા હોય પાતળા હોય સ્ટીલના બનેલા હોય અને એન્ડ ઓફ ધ ટ્રેવલ મે બી પોઇન્ટેડ, આ પોઇન્ટેડ પણ હોય એન્ડ ઓફ ધ ટ્રોવેલ, બરાબર, બધા પોઇન્ટેડ હોય, રાઉન્ટેડ હોય, બ્લન્ટ હોય, એવા કોઈ પણ પ્રકારના હોય। અને અહીંયા મેં તમને એક ફિગર પણ આપેલી છે જુઓ મસ્ત, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ ટ્રોવેલ એટલે શું, એટલે ખ્યાલ જ આવી જાય કે આ કઈ વસ્તુઓ છે, આ એટલી બધી કંઈ હાર્ડ વસ્તુઓ નથી બધી, ઓકે। નેક્સ્ટ જોઈએ આપણે સ્લિક હાર્ટ એન્ડ સ્મૂથ સ્લિક. હાર્ટ એન્ડ સ્મૂથ સ્લિક જે છે એ આપણે મોલ્ડનું આખું પ્રિપેરેશન કરી નાખ્યું હોય ને પછી આ જ્યાં પેટર્ન હોય પેટર્ન તમે કાઢી લીધા પછી પેટર્નના ભાગની અંદર જ્યાં રેતી થોડી ઘણી રેતી કે એવું બધું કંઈ લઈ ગયું હોય તો એને કાઢવા માટે જે છે ને ખાસ સ્લિકનો ઉપયોગ થાય છે. સ્પૂન જેવો એક સાઈડનો એનો આકાર હોય, સ્પૂન શેપની ટ્રોવેલ હોય અને રિપેરિંગ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. સ્લાઇકિંગ સ્મૂથનિંગ કહેવાય એને મોલ્ડ સરફેસને. અને ધે મે બી લેફ્ટ શેપ્ડ બટ આર જનરલી પોઇન્ટેડ એઝ શોવન. બરાબર, એટલે કે એ જે છે આ લેફ્ટ સ્લેપ્ડ આવી રીતે ટૂંકમાં હોય છે. બધી જાય બાજુમાં તમને ફિગર આપેલી છે એટલે કાંઈ બહુ ઓલું નથી એમ, તો જે તમને માહિતી આપે છે કે કઈ રીતના ટૂંકમાં એ જે છે એ કામ આપે છે આવી રીતે. ઓકે, હવે નેક્સ્ટ આપણે હાર્ટ એન્ડ સ્પૂન સ્લિક. હવે આ જે છે અહીંયા એ તમારી ફિગર છે હાર્ટ એન્ડ સ્પૂન સ્લિક, એટલે તમારા ફિગર તમને પૂછે એટલે તમારે આ ફિગર જે છે એ તમારે ડ્રો કરવાની રહેશે. નેક્સ્ટ આપણે જોઈએ એના પછી તો કે લિફ્ટર. લિફ્ટર જે છે એ આમ જોઈએ ને તો આ પણ રેતીને એને કાઢવા માટે જ વપરાય છે. આની અંદર બે પ્રકારના લિફ્ટર આવે, એક સિમ્પલ લિફ્ટર આવે અને એક યાનકી લિફ્ટર આવે. અને યાનકી લિફ્ટર જે છે અહીં તમને બાજુમાં એની ફિઝિકલી એક ફિગર પણ તમને મેં આપેલી છે. લોંગ હોય, નેરો ટૂલ્સ હોય વિથ હુક્ડ એટ હેન્ડ્સ. બરાબર, ટૂલ જે છે એના એન્ડ ઉપર જે છે રાખેલા હોય. અને તમે આકૃતિ જુઓ ને તોય તમને ખ્યાલ આવી જાય કે આ કેના માટે વપરાય છે, બીજું કાંઈમાં કાંઈ નથી. આ સેન્ડને એને કાઢવા માટે, સાફ કરવા માટે અને આને ફ્લેટ સેન્ડને આમ દબાવી રાખવા માટે એના બધા માટે ઉપયોગ થાય. સિમ્પલ લિફ્ટર, જ્યાં સિમ્પલ લિફ્ટર એની ઉપર જાય એક બાજુમાં એક ઉપર એક બ્લન્ટ ટાઈપનું એક વધારે એક સ્ટેન્ડ આપેલું, આનો જ ઉપયોગ થાય. બરાબર છે, કેનો ઉપયોગ થાય છે? આનો ઉપયોગ થાય, આનો ઉપયોગ જ થાય. બરાબર, આ તો ખાલી એક પ્રકારનું હેન્ડલ છે એટલે આપણને ખ્યાલ આવશે કે ધીસ ઇઝ લિફ્ટર. હવે લિફ્ટર એમ દે આર લોંગ નેરો tools with hooked ends used for finishing work in tight places, for repair work or removing loose sand which has fallen to the bottom of the mold. Okay, હવે નેક્સ્ટ આપણે જોઈએ લિફ્ટર પછી આવે ડ્રો સ્પાઇક ઓર ડ્રો સ્ક્રૂ. ડ્રો સ્પાઇક ઓર ડ્રો સ્ક્રૂ જે છે એ સ્ક્રૂ છે. આ પણ હે ને એક હોલ કરવા માટે એના માટે જ વપરાય છે. આની અંદર કેવી રીતનું થાય છે કે વિચ આર યુઝડ ટુ રિમૂવ ધ પેટર્ન ફ્રોમ ધ મોલ્ડ એન્ડ ઓલ્સો ફોર રેપિંગ. બરાબર, આ જે છે મોલ્ડ હોય ને, મોલ્ડ એટલે કે પેટર્ન હોય ને, પેટર્ન આપણે હોય, પેટર્ન આપણે મોલ્ડની અંદર રાખીએ છીએ તો પેટર્નની અંદર જે છે ને એવી રીતના બે ત્રણ જે છે ને હોલ કરી નાખવામાં આવે સ્ક્રૂ જેવા હોય. અને આ સ્ક્રૂ જે છે ને એની અંદર આમ નાખી અને પછી એને કાઢી લેવામાં આવે પેટર્નને, એટલે પેટર્ન જે છે આસાનીથી વ્યવસ્થિત નીકળે, બહાર નીકળે. બરાબર, નકર તો આજુબાજુની સપાટી હોય એને રેતી જે હોય એને ચલી અહીંયાથી ને ખસેડી નાખે. તો આજે છે ને સ્ક્રૂ હોય અને આપણે ખબર છે કે આવી રીતના હૂક પણ આવે છે આપણે દિવાલમાં ને એમાં લગાડવા માટેના આવા હૂક. અને વુડન કોઈ બાર કે એવું હોય ને આપણે શોકેસ કે એવું બધું, તો એની અંદર આવી રીતના હૂક પણ હોય, આવા સ્ક્રૂવાળા હોય, સીધે સીધા એની અંદર એ સ્ક્રૂની જેમ એમાં ફિટ જ થઈ જાય. ડ્રો સ્પાઇક અથવા તો ડ્રો સ્ક્રૂ, આ બંને જે છે એ ડ્રો સ્પાઇક અને ડ્રો સ્ક્રૂ છે. અને વિચાર યુઝડ ટુ રિમૂવ ધ પેટર્ન ફ્રોમ ધ મોલ્ડ, પેટર્ન જે છે એને મોલ્ડમાંથી બહાર કાઢવા માટે એનો ઉપયોગ થશે. મેલેટ, મેલેટ એ સાવ ઇઝી વસ્તુ છે, આમાં કાંઈ એવા બધા કાંઈ કે હાર્ડ વસ્તુ જ નથી. બરાબર, આ મેલેટ એટલે એક પ્રકારનું લાકડાની હથોડી લો ને, લાકડાની હથોડી સિમ્પલ ભાષામાં કેવું હોય તો. લૂઝન ધ પેટર્ન ઇન ધ મોલ્ડ, હથોડી વડે આ જે લાકડાની હથોડી હોય ને એના વડે પેટર્ન હોય ને એને આમ ઠપકારવામાં આવે જેથી કરીને પેટર્ન જે છે ને એ મોલ્ડમાંથી બહાર નીકળી જશે અને આજુબાજુની રેતીને નુકસાન કરે નહીં. સો ધેટ ઇટ કેન બી વિથડ્રોન વિધાઉટ ડેમેજ ટુ ધ મોલ્ડ. ઇટ ઇઝ ઓલ્સો યુઝડ ટુ ફિટ ડ્રો સ્પાઇક ઇન ધ પેટર્ન. બરાબર, ડ્રો સ્પાઇક હોય એને આપણે પેટર્નની અંદર ફિટ કરવા માટે પણ આ મેલેટનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ખ્યાલ જ આવી ગયો કે હથોડી છે અને એનો ઉપયોગ જે છે એ પેટર્નને બહાર કાઢવા માટે થાય છે. નેક્સ્ટ આવે છે સ્વેબ. સ્વેબ એટલે એક પ્રકારની પીંછી જેવું કામ કરે છે, જેમ આપણે કોઈ જગ્યાએ ઓઇલને એવું લગાડવા માટે આ ઉપયોગ કરીએ છીએ તેવી રીતના સ્વેબનું કામ છે. આ જે છે ને એ ઓઇલને પોતાની અંદર શોષી લે, અહીંથી આને જે છે ને એ આપણે આ જે છે ને પ્લાસ્ટિકનું બનેલું હોય આવી રીતના. બરાબર, ચામડાનું કે એવું. અને આને તમારા અને તમે પ્રેસ કરશો ને, પ્રેસ કરો ને એટલે અહીંયા જે છે ને આની અંદરની સાઈડમાં થોડું ઘણું ઓઇલ હોય ને એ ભરાઈ જાય. પછી આને તમે પાછું દબાવવાનું કેની ઉપર જઈને, मोल्डनी जे सपाटी होय ने एनी उपर जईने तमे दबावी शको, जेथी करीने शुं थाय के मोल्डनी सपाटी होय ने अहींया व्यवस्थित फिनिश थई जाय। बराबर, तो ई जे छे ई सणनुं बनेलुं होय। आ उपरनी सपाटी जे छे जे पीछी छे ए सणनी केवा जे छे ए एवा तारनी बनेली होय, जे आपणे एम कही छे के वीज अवरोधक ज होय अने फ्लेक्स अथवा हेम्प कहेवामां आवे। अने इट इज यूज्ड फॉर एप्लाइंग वॉटर टू द मोल्ड अराउंड द एज ऑफ द पेटर्न। बराबर है, मोल्ड जे है मोल्ड मोल्डनी जे सपाटी है कि जे ज्यां पेटर्न एना संपर्क में आए, तो अँ पेटर्न जे है तब बहार काढ़वा माटे जे छे तमारा मोल्ड ने पहला थोड़क पाणी वड़े से पाणी अडाड़वू पड़े। पाणी अडाड़ो तो पेटर्न एनी साथे चोड़ती न जाए मोल्डनी साथे, एटले पेटर्न मोल्डनी जे सपाटी होय ने अँ थोड़ी घणी पाणी अडाड़ देवामां आवे। एटले जे सॉरी मोल्डनी सपाटी में नहीं हो, पेटर्न होय ने पेटर्न सपाटी पर पाणी अडाड़ी देवामां आवे। पेटर्न सपाटी पर पाणी अडाड़ी देवामां आवे अने पछी ए पेटर्न ने जे छे ए मोल्ड में बेसाडवामां आवे, जेथी करीने मोल्डनी साथे पेटर्न जे छे ने चोटी न जाय। तो ई पेटर्न में पाणी अडाड़वा माटे जे छे ने आ स्वेब नो उपयोग थशे। आ कंप्रेस थी जाए, टूंक में एम आपणे एम ना के आपणे एने प्रेस अंदर आम दबाई जाए अने पाणी जे छे ए पोतानी अंदर शोषी लीए, पछी वरी पाछो तमे एने पाछो दबावो एटले वरी पाछो पाणी बहार नीकळे। स्पंज जेवुं काम छे एनुं, स्पंज जेवुं। ओके, अने ई जे छे ने ई प्रिवेंट द सेंड एजीस फ्रॉम क्रम्बलिंग वेन द पेटर्न इज रिमूव्ड फ्रॉम द मोल्ड। बराबर है, तो ई घसाईने रेती जे छे ए पेटर्न नी साथे बहार न आवे एना माटे जे छे आ स्वेब नो उपयोग थशे। समझाई गयो छे? तमने न समझाय एवुं काई होय तो कमेंट बॉक्स में खास तमे कहेजो। स्प्रू पिन एटले आपणे ज्यां मोल्ड आपणे पोरिंग करवानुं होय त्यां आपणे स्प्रू पिन पहेला अंदर एंटर करावडावी अने पछी आपणे अहींया होल करवानो होय छे। इट इज कोनिकल शेप पिन, कोनिकल शेप आनो होय, बराबर कोन जेवो शेप होय। अने इट इज प्लेस्ड इनसाइड द मोल्ड एंड मोल्टन मेटल इज पोर्ड आफ्टर रिमूविंग इट फ्रॉम द मोल्ड। त्यारे पेटर्न बनाववामां आवे ने, सॉरी पेटर्न नहीं पण मोल्ड बनाववामां आवे, बराबर आ बधी वात आपणे मोल्ड ज आवे छे। तो मोल्ड बनाववामां आवे तो मोल्ड में स्प्रू पीन पहेला नीचे ड्रेग में राखी देवामां आवे, आवी रीतना स्प्रू पीन। बराबर, अने एवी रीतना जे छे अहींया बीजी पीन पण होय, आ बे रीत पीन राखी दी। हवे आनी अंदर रेती भरवामां आवे, पछी रेती भरवामां आवे ने एटले आटલું जे छे ने भागमां एमां तो आ लाकडानी आ पीन ज छे। पछी आ बंने पीन जे छे ए बहार काઢી લેવામાં આવે, એટલે શું પોરિંગ અને રનર અને રાઇઝર ને પોરિંગ ને આ તે બધી વસ્તુઓ જે છે ને બધી એમનેમ तैयार ज आपने मळी रहे। तो अभी वुडन स्प्रू पीन जे छे नी बनावामां आवे। आम तो जो कि वुडन अने मेटल नी घणी बधी रीतनी स्प्रू पीनो हवे तो बने छे। इट इज कोनिकल शेप पीन, इट इज प्लेस्ड इनसाइड द मोल्ड एंड मोल्टन मेटल इज पोर्ड आफ्टर रिमूविंग इट फ्रॉम मोल्ड। अ होल इज प्रिपेयर्ड बाय स्प्रू पीन इज नोन एज रनर। जे होल बनावामां आवे स्प्रू पीन द्वारा तेने रनर कहेवामां आवे छे। ओके, हवे नेक्स्ट एना पछी आवे छे ए छे गेट कटर। गेट कटर एटले जो बाजुमां तमने हुं बतावुं छुं, जो आ गेट कटर छे, अहीं आजुबाजुमां जो आ गेट बनावे छे अने आपणी आमां एक्झेक्ट तमने हुं कहूं छुं, जो आ आपणी पेटर्ननो भाग छे एटले आ जे छे ने आपणे જોઈએ છે અને આ પણ આપણે જોઈએ છે। બરાબર, હવે એની બેની વચ્ચે જે આ બેની અંદર આપણે મેટલને રેડવા માટે આપણે શું કરશું તો અહીંયા વચ્ચે એક જે છે ને આપણે ઊભો હોય ને હોલ બનાવશું અને ન્યા અહીંયા બંને સાઈડ અહીંયા ગેટ કટર આવશે, આ ગેટ બનશે બંને સાઈડ। તો આને જે કહેવામાં આવે છે ગેટ, અને એ ગેટ બનાવવા માટે કેનો ઉપયોગ થાય? ગેટ કટર। આ એ પાવડા જેવું કામ હોય, અહીંથી રેતી જે છે ને આપણે આને આમ આ સાઈડમાં મૂવ કરીએ ને એટલે રેતી જે છે ને આની ઉપર આવી જાય, પછી એટલું ભાગ હોય એને વળી પાછું બાયણે નાખી દેવામાં આવે। જો આ ભાઈ કરે જ છે, તો આ ગેટ કટર છે। અને આવી રીતના આમ કરી અને અહીંયાને સાફ કરે, ટૂંકમાં અહીંથી રેતી હોય ને એને બહાર કાઢી નાખે એટલે જ્યાંથી मोल्टन मेटल होय ने ए आरामथी अहींया पेटर्ननी अंदर जई शके छे, आ पेटर्ननी अंदर बने साइड। ओके, एवी रीतना जे छे ए आखे आखुं गेट कटर जे छे ने गेट कटर जे छे ने एनुं ए काम छे। इट इज अ पीस ऑफ शीट मेटल यूज्ड टू कट द ओपनिंग दैट कनेक्ट्स द रनर विथ द मोल्ड केविटी। दिस ओपनिंग इज कॉल्ड अ गेट। बराबर, હવે નેક્સ્ટ આવે છે બેલો। બેલો એટલે તમે એને કહી શકો ધમણ। આપણે ધમણ એટલે આપણે ખબર છે કે લુહારની ભઠ્ઠી ઉપર, બરાબર ને, તો અહીંયા જે ખાસ 3 સ્મિતીના એરિયાની અંદર અહીંયા હોય જ એની દુકાને આવડો આ બેલો જે છે ને હોય જ, બરાબર। આવી રીતનું આ બેલો જે છે એનું કામ છે, અહીં તમને દેખાય જ છે અને એની એક ફિગર પણ છે કે આવી રીતના નાના નાના બેલો પણ આવે છે। હવે આ બેલોનું કામ શું છે, અહીંયા એનું કામ જે છે ને એ કંઈ આગ લગાડવા માટેનું કે એવું નથી, બરાબર. હા, it is used to remove dust from mold cavity. જે મોલ્ડ હોય, રેતી ભરેલી હોય એની આજુબાજુમાં જે એક્સ્ટ્રા અશુદ્ધિઓ જે હોય ને, અશુદ્ધિઓને રિમૂવ કરવા માટે મોલ્ડમાંથી આ બેલોનું કામ છે, બરાબર. આવી રીતે આમ પ્રેસ કરી અને જે આ પિન જે છે ને નોઝલ દ્વારા જે છે ને એ રેતીના જે કંઈ કણો હોય ને મોલ્ડમાં પેટર્ન રિમૂવ કરી ગયા પછી જ્યાં એ વધેલા હોય તો એ બધા એને બહાર કાઢવા માટે એનો ઉપયોગ, ફૂંક મારવા માટે આમ કહીને હાલે, બરાબર. તો તેના માટે આ બેલોનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ આવે છે ક્લેમ્પ. ક્લેમ્પ એટલે ચાપડ આવે, બીજું તો શું કેવું ક્લેમ્પમાં. તો ક્લેમ્પ તો આપણને એમને ખબર પડી જાય કે આ ક્લેમ્પ જે છે, આજે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ક્લેમ્પ છે. આવા સી ટાઈપના અને આવી રીતના ક્લેમ્પના, આને સી ટાઈપ ક્લેમ્પ કહેવાય. જે આ લાકડાને જોઈન્ટ કરવા માટેના નથી, એટલે આવી રીતના થોડાક મેં એક ફિઝિકલી તમને ફિગર આપેલી છે, એક અલગ જ થોડાક પ્રકારના હોય ક્લેમ્પ, બરાબર, કે જે હાયર ટેમ્પરેચરને સસ્ટેન કરી શકે એવી રીતના હોય. એટલે આપણે લાકડા અહીંયા નથી જોઈન્ટ કરવાના સનમાઇકા સાથે, આપણે અહીંયા બે પોપ અને ડ્રેગના બે પાર્ટ હોય કે જે હાયર ટેમ્પરેચર ઉપર છે એને આપણે પકડી રાખવા માટે આ ક્લેમ્પ્સનો ઉપયોગ થાય છે. તો આથી વાત ક્લેમ્પ્સની. નેક્સ્ટ આપણે જોઈએ તો હા, મોલ્ડ બોક્સિસ. હવે આ મોલ્ડ બોક્સિસ જે છે એની અંદર જનરલી બે પ્રકાર આવે છે. મોલ્ડ બોક્સિસ એટલે કે જ્યાં આપણે મોલ્ડને રાખશું, આપણે માટી ભરશું ને આપણે, તો આ કોપ અને ડ્રેગના પાર્ટ જોઈ લ્યો, એકદમ ઇઝી અને સરળ વસ્તુ, બરાબર. આ ઉપરનો ભાગ કોપ, આ નીચેનો ભાગ ડ્રેગ, આ બંને જે છે આવી રીતના આખા બોક્સ હોય, બે બોક્સ હોય. એક બોક્સને આવી રીતના અલગ કરી લેવામાં આવે અને નીચેના ભાગની અંદર રેતી ભરી દેવામાં આવે, પછી ઉપરના ભાગની અંદર રેતી ભરી દેવામાં આવે. સાવ બીજી વસ્તુ છે, કાંઈ બહુ હાર્ડ નથી ભાઈ. પછી આ જે છે એને સ્નેપ ફ્લાસ્ક કહેવામાં આવે. આમાં એક છેડો જે ખુલ્લું હોય અને અહીંયા હૂકની પિન જેવી સિસ્ટમ હોય. હવે બંને વસ્તુ હું તમને અહીંયા સમજાવું છું, બરાબર. સૌથી પહેલાં આવે સ્નેપ ફ્લાસ્ક. તો સ્નેપ ફ્લાસ્ક જે છે ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ઓપન ફ્લાસ્ક. આને ઓપન ફ્લાસ્ક કંઈ કહેવામાં આવે છે. ઇન ધીસ બોક્સ વન સાઇડ ઇઝ હિન્જડ એન્ડ લોક એન્ડ અધર સાઇડ ઇઝ લોક ઇઝ અધર સાઇડ. એક સાઇડ જે છે ને એનો હિન્જ હોય, બરાબર, અહીંયા, અને બીજી સાઇડ એનો લોક હોય, બરાબર. એટલે એ ટૂંકમાં એ લોક થઈ શકે એમ. સો બોક્સ કેન બી ઇઝીલી ઓપન એન્ડ સેપરેટેડ ફ્રોમ મોલ્ડ. અને મોલ્ડમાંથી તમે એને સેપરેટ કરી શકો એના માટે આવી રીતનું આપેલું હોય, બરાબર. તો આ જે છે એ સ્નેપ ફ્લાસ્ક કહેવામાં આવે. બોક્સ ફ્લાસ્ક જે છે એ આફ્ટર મેકિંગ મોલ્ડ ધ મેટલ ઇઝ પોર્ડ ટીલ ઇટ બીકમ સોલિડ. અને બોક્સ ફ્લાસ્ક ઇઝ નોટ સેપરેટેડ ફ્રોમ મોલ્ડ, જનરલી યુઝડ ફોર સ્મોલ કમ્પોનન્ટ્સ, બરાબર. આ જે છે એ નાના કમ્પોનન્ટ્સ માટેનો ઉપયોગ કરવામાં આવે. અને આ બોક્સ ફ્લાસ્ક જે છે એ આ સ્નેપ ફ્લાસ્કની જેમ અલગ ન થઈ જાય, પણ આને ઉપરથી ઠપકારવામાં આવે એટલે રેતી જે છે એ નીચે પડી જશે અને પછી એમાંથી તમારો જે કાંઈ પણ પાર્ટ જે છે બની ગયેલો કાસ્ટિંગ પાર્ટ એ તમે એને બહાર કાઢી શકો. બે રીતના ટૂંકમાં જે છે આનો ઉપયોગ થાય છે. આમ જનરલી જોઈએ તો મેઇન ફંક્શન ઓફ મોલ્ડ બોક્સ ઇઝ ટુ સપોર્ટ મોલ્ડ એન્ડ પ્રોવાઇડ રિક્વાયરિંગ સ્ટ્રેન્થ ટુ મોલ્ડ. એટલે કે મોલ્ડ જે છે, એટલે કે રેતીને સપોર્ટ આપવા માટે, વ્યવસ્થિત તાકાત આપવા માટે કે વ્યવસ્થિત જકડાઈ રહે અહીંયા રેતી, એટલા માટેનું કામ જે છે ને આપણે આ મોલ્ડ બોક્સ જે છે ને કરે છે. એનું મેઇન ફંક્શન છે. ઇટ ઇઝ રિક્વાયર્ડ. આ બહુ જ જરૂરી વસ્તુ છે, કારણ કે જ્યારે મેટલ જે છે તમે પોર કરો છો કેવિટીની અંદર, એટલે કે જે મોલ્ડની અંદર, બરાબર, ત્યારે તેવા સમય દરમિયાન લિક્વિડ જે છે ને એ આખી આખી રેતીને એને પ્રેશર પણ આપે છે અને પ્લસ જે છે ને એ બહાર નીકળવાની કોશિશ પણ કરે છે. તો તેવા સમય દરમિયાન જો વ્યવસ્થિત મોલ્ડના બોક્સ તમે ટાઇટલી ફિટ કરેલા હોય, રાખેલા હોય, તો રેતી જે છે ને એની જગ્યાએથી ચલિત થશે નહીં અને જેટલું પણ સ્ટ્રેન્થ, તાકાત કાસ્ટિંગને આકાર આપવા માટે જરૂરી હશે તે બધી વસ્તુઓ જે છે એ મોલ્ડની અંદર પ્રોવાઈડ થઈ જશે. કેના દ્વારા? આ બોક્સ દ્વારા. તો જનરલી ટુ બોક્સીસ આમાં હોય છે, બરાબર, આમાં પ્રિપેર કરવામાં આવે છે. એક સ્નેપ ફ્લાસ્ક અને એક બોક્સ ફ્લાસ્ક, બે પ્રકારના બોક્સ હોય છે. અને ઇફ બોક્સ ઇઝ પ્રિપેર્ડ ઇન 3 બોક્સીસ ધેન મિડલ બોક્સ ઇઝ નોન એઝ ચીક. જે નીચે વચ્ચેનો પાર્ટ હોય એને ચીક કહેવામાં આવે. અને આના વિશે મેં તમને પૂછેલું પણ હતું કે વોટ ઇઝ ચીક. ઓકે, તો ચીક એટલે શું કે બે વચ્ચે કે 3 બોક્સ બનાવવા પડે, તો વચ્ચેનો જે પાર્ટ હોય અહીંયા જેમ કે કોપ છે, ડ્રેગ છે, વચ્ચે પણ એક પાર્ટ મૂકવો પડે બોક્સ બનાવતી વખતે, ત્યારે તો એને કહેવામાં આવે ચીક. કારણ કે ઘણાય પાર્ટ જે છે, ઘણાય કાસ્ટિંગના પાર્ટ 3 પાર્ટમાં તમારે ડિવાઈડ કરીને વળી એટલે મોટા બનાવવા પડે, તો એને ચીક કહેવામાં આવે વચ્ચેના પાર્ટને. ઓકે, તો હવે આપણે અહીંયા મોલ્ડ બોક્સિસ રિલેટેડ અને બધા જ કમ્પોનન્ટ્સ ને બધી ઇક્વિપમેન્ટ્સ ને બધું જોઈ લીધું. હવે નેક્સ્ટ ટાઈમ આપણે ગેટિંગ સિસ્ટમ વિશે વાત કરશું. અને જો આમાં કાંઈ ક્વેશ્ચન કે કાંઈ ક્વેરીઝ હોય તો ખાસ તમે કોમેન્ટ બોક્સની અંદર મને જણાવી શકો છો. ઓકે, થેન્ક યુ. બરાબર, નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે મળશું.